वेलकम फ्रेंड्स, आज मैथमेटिक्स की अंदर वर्गमूल केम काढ़ू ये एक मिनिट की अंदर वर्गमूल मोढ़े निकली जाए ये भी एक टेक्निक आज आप जोवी छे। आ खूबज उपयोगी टेक्निक छे। एक मिनिट की अंदर वर्गमूल केवी रीते निकले मित्रों, आ तमने खबर छे कि आमनी वच्चे कई सीमेट्री रहेली छे। जो एक नो वर्ग एक तो एमां एकम नो अंक एक, अने नव नो वर्ग एक्यासी तो एमां एकम नो वर्ग एक। आज रीते बधामां सीमेट्री गोठवायेली छे। गणितनी अंदर आवी अद्भुत चमत्कारिक वस्तुओ तमने जोवा मळशे। मात्र आपणे परसेप्शन एटले के दृष्टिकोण बदलवानी जरूर छे। हवे अहींया आपणे शरू करीए कि अहींया मैं 53-29 लख्या छे। कोई केल्क्युलेटर नो उपयोग कर्या वगर, वर्गमूळनी कोई भागाकार नी रीतनो उपयोग कर्या वगर आपणे मोढे वर्गमूळ काढवुं छे। तो सौथी पहेला वर्गमूळ एटले के आपणी पासे बगड़ो छे वर्गनो, तो आना बे भाग करी देवाना छे। मित्रों बे भाग करी दीधा पछी 53 अने 29 आपणने मळी गया। 29 मां एकम नो अंक 9 छे, एटले आपणी पासे बे शक्यताओ छे। का तो एकम नो अंक 3 होय अने का तो एकम नो अंक 7 होय। तो आपणे अहींया बे शक्यताओने मूकी देवी छे, अहींया 3 અને 7 આ રીતે બે શક્યતાઓ મૂકી દીધી। હવે બાકીના બે અંક વધ્યા એનો રોલ આપણે સમજવો છે। તો જોવાનું 53, તો એનાથી નાની પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે વર્ગમૂળ નીકળે એવી સંખ્યા કઈ, તો કે 49, 49, તો એનું વર્ગમૂળ 7 બંને આગળ તમારે મૂકી દેવાનું છે। વેરી સિમ્પલ। હવે આમાં એક ખોટું છે અને એક સાચું છે, તો ખોટાને કેવી રીતે પકડવું, તો એના માટે પણ એક સરસ ટેકનિક છે। તો આપણે આ 7-7 લીધા, તો એના પછીનો અંક 7-8, 7-8 56 બહુ સરળતાથી મળી જશે। 56, હવે જુઓ 56 53 કરતા મોટા છે બરાબર, અને 53 નાના છે, તો અહીંયા 77 નહીં પણ 73 આપણો સાચો જવાબ છે। મિત્રો કેલ્ક્યુલેટરમાં તમે કરી જોજો, આ જ જવાબ આપણને મળશે। બીજું ઉદાહરણ આપણે લઈએ અહીંયા 29, હવે તમને રીત સમજાઈ ગઈ હશે, છતાંય બીજું ઉદાહરણ 29 વર્ગ છે એટલે આને આપણે બે ભાગ કરી દઈએ છીએ। તો 9 છે અહીંયા, જો આમાં પણ 9 હતા આમાં પણ 9 હતા, મેં રકમ એવી પસંદ કરી છે કે તમને જલ્દીથી કન્સેપ્ટ આખો ક્લિયર થઈ જાય। 9 તો અહીંયા શક્યતા છે ફરીથી 3 અને 7, તો 3 અને 7। હવે અહીંયા જુઓ કે આ અંકનો આગળનો કેવી રીતે પસંદ કરશું, તો 59, તો એની અગાઉની પૂર્ણ વર્ગ સંખ્યા 49 છે, તો 49 નું વર્ગમૂળ 7, તો બંને આગળ મૂકી દઈશું આપણે 7 અને 7। હવે આમાંથી એક ખોટું છે, તો ખોટાને કેવી રીતે પકડવું, તો 7-8 ફરીથી મિત્રો આની આ જ રકમ મેં લીધી છે 7-8 56। હવે જુઓ તમે 56 કરતા 59 મોટા છે એટલે સ્વાભાવિક છે આ જવાબ આપણો સાચો, એકદમ સરળ। પણ હવે આપણે એવી એક રકમ લેવી છે કે જેમાં આપણી ખોપડી અટકી જાય, પણ એ ખોપડીને ફરીથી શરૂ કરવા મિત્રો, જ્યારે લોકો વિચારતા અટકી જાય ત્યારે ગણિત ત્યાંથી વિચારવાનું સ્ટાર્ટ કરે છે। તો અહીંયા જુઓ ફરીથી આપણે બે ભાગ કરી દઈએ 36, તો 36 એટલે બે શક્યતાઓ, કાં તો એકમ નો અંક 4 આવે કાં એકમ નો અંક 6 આવે। તો અહીંયા બે શક્યતાઓ 4 અને 6 આપણે લઈ લીધી। હવે જુઓ 12, તો 12 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા 9, તો 9 ના એનું વર્ગમૂળ અહીંયા 3 અને 3 મૂકી દઈએ। હવે આપણો પ્રોબ્લેમ શરૂ થાય છે કે 3 પછીના 4, તો 3 4 12, હવે 12 પોતે જ આવે છે અહીંયા, નહીં નાનું નહીં મોટું, પણ ગણિત શાસ્ત્રીઓએ વિચારી અને ઘણા દાખલાઓ ગણીને એવું નક્કી કર્યું કે આવું જ્યારે આવે ત્યારે હંમેશા મોટો અંક પસંદ કરવો। આ કોમન નિયમ યાદ રાખી લેજો, ન ખ્યાલ આવે તો મિત્રો નોંધી લેજો, એક વખત સરસ મજાની પ્રેક્ટિસ કરી લેજો, તો આ ચમત્કારિક વસ્તુ તમને ખૂબ ઉપયોગી થશે। મિત્રો 1-10 ધોરણમાં કેલ્ક્યુલેટરનો યુઝ નથી, સાથે સાથે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં કેલ્ક્યુલેટર અલાઉ નથી, તો એ તમામ મિત્રોને આ વિડીયો સમર્પિત છે। સાથે આ તમને 5 ઉદાહરણ મેં પછી આ 5 ઉદાહરણના આન્સર આવી રીતે એક જ મિનિટમાં અથવા ઓછા સમયમાં તમે જેટલી સેકન્ડમાં શોધી શકો એટલી સેકન્ડ સાથે રાઈટ આન્સર કમેન્ટ બોક્સની અંદર લખજો। તો આવી જ નવી ટેકનિક કે વર્ગમૂળ મતલબ પૂર્ણ વર્ગ ન હોય એવી સંખ્યાઓનું વર્ગમૂળ આવી રીતે ડાયરેક્ટ કેમ શોધવું એ પછીના વિડીયોની અંદર આપણે નવા વિડીયોમાં મળીશું ફરીથી। આ વિડીયો તમને ગમ્યો હોય
तो मित्रों लाइक करजो, शेयर करजो, चेनल ने सब्सक्राइब करजो। थैंक यू, जय हिंद।